હાડકાના જટિલ ઓપરેશનોથી સાજા થયેલા બાળકોના વાલીઓએ બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલનો આભાર માન્યો. તેમજ બાળકોના હાડકાના તમામ રોગોની સારવાર કરતા મુંબઈના ખ્યાતનામ ડોક્ટર તરલ નાગડા અને તેમની ટીમની સેવાને બિરદાવી. અત્યારે પીડિયાટ્રિક ઓર્થોનો કેમ્પ ચાલી રહ્યો છે. પીડિયાટ્રિક ઓર્થોની કેમ્પ ડૉક્ટર તરલ નાગરા અને એમની સાથેના ડૉક્ટર કેડી શાહ ધનાની પહેલેથી શરૂઆત હતું. આપણું આમ ઓર્થોપેડિકની કેમ્પો તો ઘણી થતી હતી, પણ પીડિયાટ્રિક ઓર્થોકરની શરૂઆત આપણે લગભગ 30 વર્ષ પહેલાં કરી, જ્યારે ડૉક્ટર તરલ નાગરા પોતાનો MBBSનો અભ્યાસ કરતા હતા. અને ત્યારથી 2001 પછી એમણે કન્ટિન્યુઅસલી પીડિયાટ્રિક ઓર્થોપેડિક કેમ્પ આપણે ત્યાં અહીંયાની શરૂઆત કરી અને અત્યાર સુધી કર્યા છે. પોતે પણ એ સ્ટેજમાંથી નીકળી ગયા અને અત્યારે પાછા અમારી સાથે જોઈન થયા છે, તો અમને ખુશી છે કે અને અમે વેલકમ કરીએ છીએ કે તરલ નાગરા સાહેબ આવી પાછા આવી ગયા અને આપણી સાથે ફરીથી જોઈન થઈ અને પીડિયાટ્રિક ઓર્થોનું કામ આપણે આગળ વધારીએ છીએ. તો હું તરલ સાહેબને કહીશ કે એમના વિશેનું ડિટેલમાં થોડું વધારે આપણે કહે. નમસ્કાર, નામ ડૉક્ટર તરલ નાગડા છે અને હું બાળકોના હાડકાનો ડૉક્ટર છું. અને અહીંયા બિદડા સર્વોદય ટ્રસ્ટ જે કચ્છમાં આવેલ છે ત્યાં અમે દર 2 મહિને સતત 2001થી પીડિયાટ્રિક ઓર્થોપેડિક્સના કેમ્પ ચાલુ છે. વચ્ચે કોવિડ પછી અને મારા એક્સિડન્ટ પછી 4 વર્ષ હું અહીંયા આવી શક્યો નહોતો, પણ મને આનંદ છે કે 4 વર્ષના ગેપ પછી પાછો બિદડાની ધરતી પર હું આવ્યો છું અને આજ જે સેવા અમે આપતા રહીએ છીએ પેશન્ટની અવિરત ચાલુ રહેશે, મને એવી આશા છે. જે બાળકો મગજના ઓક્સિજન ઓછું પહોંચે જન્મ વખતે અને સેરિબ્રલ પાલ્સી થઈ જાય અને ચાલી નહીં શકતા હોય, એના માટે કમ્પ્લીટ મલ્ટી ડિસિપ્લિનરી કેર કહેવાય એ અહીંયા બિદડા સર્વોદય ટ્રસ્ટમાં મોજૂદ છે. જે બાળકોને ફિઝિયોથેરાપીની જરૂર હોય, કોઈને પટ્ટાઓની જરૂર હોય, સ્પ્લિન્ટ્સની જરૂર હોય, કે પછી સર્જરી, કે પછી મોંઘી બોટોક્સ ટ્રીટમેન્ટની જરૂર હોય, દરેકે દરેક ટ્રીટમેન્ટ અહીંયા બિદડામાં નિઃશુલ્ક આપણે આપી શકીએ છીએ અને મને એનો આનંદ છે. એટલું જ નહીં પણ હાડકાના બહુ જટિલ કેસ કે જેમાં કોઈ પગ નાનો મોટો હોય, હિપના પ્રોબ્લેમ હોય, કે એવા ફ્રેક્ચર હોય કે જે જોડાતા જ ન હોય અને એમને કોઈ પ્લેટ કે નેલ નાખવાની જરૂર પડે, અને ઘણી વખત પગ વાંકા ચૂકા હોય, આવા દરેક જે પ્રશ્નો હોય છે લોકોને મૂંઝાવતા હોય પેરેન્ટ્સને, એમનો હલ આપણે બિદડામાં કરીએ છીએ. અને લાસ્ટ 20 વર્ષમાં ઓછામાં ઓછા 1500 પેશન્ટ આપણે મુંબઈમાં આ ટ્રસ્ટના મારફતે ઓપરેટ કર્યા છે, જેમનો ઈલાજ અહીંયા સંભવ નહોતો. એટલે દરેક પેશન્ટ માટે કંઈ ને કંઈ આપણે આપી શક્યા છીએ. આવો જ એક બાળક છે અહીંયા આપણી પાસે, જેને હાથની એક બીમારીના લીધે એનો હાથ ટૂંકો થઈ ગયેલો અને આ સાંધો સાવ બહાર નીકળી ગયો. અને ઘણા વર્ષથી એમણે કોશિશ કરી પણ એમના ફાધરને કંઈ આશાનું કિરણ લાભતું નહોતું, પણ એમના 3 ઓપરેશન થયા, મુંબઈમાં થયું અને બિદડામાં કરવામાં આવ્યા. અને મને બહુ આનંદ છે. વાળ બેટા હા સીધો કરો, આમ હલાવો, બધી હવે પ્રક્રિયાઓ હાથથી બોલિંગ બેટિંગ બધું જ કરી શકે છે. અને બિદડાની ધરતીનો, બિદડાની હોસ્પિટલનો આ પ્રતાપ છે જેના લીધે આવા કઈ બાળકોને અમે ટ્રીટ કરી શકીએ છીએ. નહીં નહીં, મને કહેતા આનંદ થાય છે કે આ જે સેવાની સુવાસ છે એ માત્ર કચ્છ પૂરતી સીમિત નથી, માત્ર રાપર નહીં અને કચ્છના અંતરિયાળ ભાગ જ નહીં, પૂરા ગુજરાતમાંથી અહીંયા પેશન્ટ આવે છે. અને મને કહેતા આનંદ છે વિજયભાઈ કે હમણાં આપણો જાન્યુઆરીનો કેમ્પ થયો ત્યારે છેક હરિયાણા અને રાજસ્થાનમાંથી બસ ભરીને 40-40 પેશન્ટ કેમ્પ માટે આવેલા, અને એમાંથી કયા ઘણા બધા બાળકોના ઓપરેશન આજે અહીંયા થવાના છે. તો આજે બિદડામાં જે કામ થઈ રહ્યું છે એની સુવાસ તો આખા ઇન્ડિયામાં છે. મને એમ લાગે છે કે આગળ જતા આફ્રિકન કન્ટ્રીઝ અને
એશિયન કન્ટ્રીઝમાંથી પણ પેશન્ટ અહીંયા આવશે, કારણ કે લોકોને ખબર છે કે અહીંયા જે થયું છે એ શ્રેષ્ઠતમ છે, શ્રેષ્ઠતમ ડૉક્ટરો છે, શ્રેષ્ઠતમ સારવાર ઉપલબ્ધ છે, અને સૌથી મહત્ત્વની વાત કે આ જે સારવાર છે એ સેવા દ્વારા ઉપલબ્ધ છે. એટલે રાપર તો છે પણ રાજસ્થાનથી પણ પેશન્ટ અહીં આવે છે. હું રાજેશ નવીનચંદ્ર શાહ, મારા સનનો આજે ઓપરેશન માટે આવ્યો છું. આ અગાઉ મારા સનનું નામ દેવ શાહ છે. ખૂબ એના હાથમાં અહીં હાડકો થોડો નાનો હતો એટલે ડેવલપ જ નહોતો થયેલો, એટલે અહીંયા કને કટ હતો, એના હિસાબે કોણીનો ભાગ બહુ બહાર નીકળી ગયેલો હતો. એટલે ખૂબ તકલીફ હતી અને બહુ ઘણી બધી મહેનત કરી પણ કોઈ જગ્યાએ થાક લાગ્યો નહીં. લાસ્ટમાં પછી અમે વિજયભાઈને મળ્યા, એમણે કીધું કે ના થઈ જશે, હોપ રાખો, તમે જૈન છો તો આપણે મહાવીર સ્વામી ભગવાન ઉપર આશરો રાખવો જોઈએ અને સરસ ડૉક્ટરો આ દુનિયામાં ઘણા બધા છે. પછી એમણે મને સંપર્ક કરાવ્યો તરલ નાગડા સરનો, કે જેમણે ખૂબ ખરેખર ભગવાનની જેમ અમને બહુ સારી રીતે મારા સનનું ઓપરેશન કર્યું અને એના હિસાબે આજે પહેલાં એનો આટલો હાથ શોર્ટ હતો એના હિસાબે એ જે ને બરાબર મૂવ પણ નહોતો થતો અને પાછળ કોણીનો ભાગ એટલો બહાર નીકળી ગયો હતો કે કાંઈ કરવું હોય ને તો એ પૂરો હાથ પણ નહોતો વારી શકતો. હા, જન્મની જ તકલીફ હતી. પછી થોડો મોટો થયો ને, અમે ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યું પણ ક્યાંય ઓર્થોપેડિક ડૉક્ટર એમ કહે કે આમાં ચિલ્ડ્રનના સ્પેશિયલ ડૉક્ટર જે હશે ને એ જ કરી શકશે, આ નહીં કરી શકે. પછી વિજયભાઈએ અમને સૂચ્યું કે તમે ત્યાં, પછી તરલ સર અહીંયા આવ્યા હતા એ અને એમણે બધી વાત કરી. ઓપરેશન થોડું ક્રિટિકલ હતું એટલે અમને સજેસ્ટ કર્યું કે તમે ત્યાં બોમ્બે આવો, આનું ઓપરેશન 100% સક્સેસ થઈ જશે, મારી 100% જવાબદારી, કોઈ ચિંતા કર્યા વગર તમે ઓપરેશન માટે બેફિકર આવો, તમે મારા ઘરના. એક બીજી તરલ સર માટેની વાત કરું, એ આપણા કચ્છી જ છે અને માંડવી તાલુકાના વીડ ગામના છે. એમના પાસે હું ત્યાં બોમ્બે ગયો હતો ત્યારે મેં જોયા એટલા બધા પેશન્ટો આવે છે અને જેના એને કહીને કોઈ જાતની આ થઈ શકે મુમેન્ટ એવી હોપ મૂકી દીધો હોય, એને પણ એમની ટીમે આઈપોડ ટીમ આખી બહુ સક્સેસફુલ ટીમ અને બહુ સરસ રીતે હેન્ડલ કરે છે. એ લોકોનો સ્ટાફ પણ સરસ છે. હું થેન્ક યુ કહું વિજયભાઈને કે એમણે મને આવા સરસ ડૉક્ટર બતાવ્યા અને આજ એના હિસાબે મારા છોકરાનો હાથ એકદમ સરસ થઈ ગયો છે. બસ ખાલી હવે આ આજે ઓછ કરાવવા આવ્યા છીએ અમે. અને આમાં ખર્ચમાં પણ મને રાહત આપી હતી કે જે લગભગ આ બહુ કોસ્ટલી થાય છે, ઓછામાં ઓછો 5-7 લાખ-8 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. એ સંસ્થા અને સરની મદદથી મને લગભગ 50-60 હજારમાં જ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ખૂબ સરસ રીતે છોકરાની જેમ મારો સન નહીં, હું તો કહું છું આખી બિદરા સર્વોદય ટ્રસ્ટ ટીમ અને તરલ નાગડા સરને એમનો છોકરો હોય એ રીતે એમણે ટ્રીટ કર્યો છે. હું ખૂબ ખુશ છું, બહુ જેને કહી આ જોઈને હું ખૂબ આનંદિત છું અને આજે મારા પાસે કહેવાના શબ્દો નથી કે શું કરી શકે. મારો સન અત્યારે 5મીમાં આવ્યો, 11 વર્ષનો છે, એને આટલા વર્ષ જે પીડા સહન કરી અને છેલ્લા 1 વર્ષની અંદર બધું કમ્પ્લીટ બહુ સરસ રીતે થઈ ગયું, એ ખૂબ ખુશ થઈ ગયો. હું દર્દીઓને અપીલ કરીશ કે આવા સરસ ડૉક્ટર આપણે અહીંયા હાજર છે તે આપણા કચ્છના જ છે, વિજયભાઈનો સંપર્ક કરે. વિજયભાઈ બધી રીતે એમને બહુ સારી રીતે હેન્ડલ કરે, હેલ્પ કરે છે, ટ્રસ્ટમાં પણ એટલી બધી હેલ્પ કરે છે. કદાચ કોઈક નબળાઓ હોય તો વિજયભાઈને બિદડા સર્વોદય ટ્રસ્ટ એકદમ એને ઓછા અને નોર્મલ ભાવમાં કઈ રીતે થઈ શકે એના માટે મદદ ખૂબ સારી રીતે કરે છે. એક ફેમિલી મેમ્બર તરીકે, એક વડીલ તરીકે, પિતાજી તરીકે સેવા બજાવે છે. ખૂબ આનંદની વાત છે. કોઈ પણ તમે આવતા હો અહીં તો કોઈ પણ જાતની ડર ને ચિંતા વગર એકદમ ફીલ ફ્રી આવો. વિજયભાઈ તમારા બાપુજી જેવા જ છે અને ખૂબ સરસ રીતે અહીંયા સેવા આપે છે કે જેની સુવાસ ખરેખર અહીં નહીં, કોઈ પણ બહારથી પણ પેશન્ટ આવે ગમે ત્યાંથી, બેંગ્લોરથી આવે, રાજસ્થાનથી આવે, મૈસૂરથી આવે, એને ખૂબ સારી રીતે સાચવે. અહીંયા સગવડો પણ સારી આપે છે. એ લોકોનો રહેવાનો એકોમોડેશન, જમવાની બધી વ્યવસ્થા બધું ટ્રસ્ટ સંભાળે છે. હું થેન્ક્સ કહું વિજયભાઈનો અને આખી ટીમનો કે આવું સરસ ટ્રસ્ટ અહીં આપણે. એક પ્રશ્ન કરીશ,
100% સાર્થક નહીં, 200% હું તો કહી શકીશ. કેમ કે જે દાતાઓ અહીં આપે છે એનાથી એનું 100% રિઝલ્ટ વિજયભાઈ ને એની ટીમ અને આખી સર્વોદય ટ્રસ્ટ, એટલું બધું કોઓપરેશન જે પ્રાઇવેટમાં પણ કદાચ છે ને આ ટાઈપનું સારું કોઓપરેશન ન મળી શકે, એટલી સારી રીતે ટ્રસ્ટ ચલાવે છે અને એટલી સારી સુવિધાઓ આપે છે. કોઈ પણ જાતની કોઈ તકલીફ વગર આ ફિઝિયોથેરેપી શીખે, કોઈ પણ જાતના દર્દ હોય એના બધેના બહુ સારી રીતે ઈલાજ થાય છે. થેન્ક યુ. એક મિનિટ વિજયભાઈને આપીશ. આ પીડિયાટ્રિક ઓર્થોપેડિક કેમ્પ અત્યારે જે થઈ રહ્યું છે એના મેઇન સ્પોન્સર એનો અમેરિકાના છે, અશોકભાઈ પારેખ અને અમી પારેખ અને અશોકભાઈ પારેખના થ્રુ આ કેમ્પનું દર વર્ષનું થાય છે અહીંયા આગળ. તો વર્ષની અંદર પીડિયાટ્રિક ઓર્થોપેડિક કેમ્પ આપણે 8-9 કરીએ છીએ, આયોજન કરીએ છીએ, અને વર્ષમાં 2-3 વખત તરલ નાગડાની ટીમ અહીં આવી અને ઓપરેટિવ સર્જરી બી કરીએ છીએ. એવી જ રીતે પીડિયાટ્રિક ઓર્થોની જેમ જ રેગ્યુલર ઓર્થોપેડિક કેમ્પ જે બી વર્ષમાં આપણે 2-3 વખત કરીએ છીએ, એનું આયોજન જયવંતીબેન જાદવજી એન્કરવાલા ટ્રસ્ટ તેમજ શાંતાબેન દામજી એન્કરવાલા ટ્રસ્ટ તરફથી એનો સહયોગ મળી રહ્યો છે. તો એ બંને ટ્રસ્ટ જે અમેરિકાના પારેખ ટ્રસ્ટ અને અહીંના એન્કરવાલા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના મદદથી આપણે આ ઓર્થોપેડિક કેમ્પ કરીએ છીએ. અને જેમ તરલ નાગરાજ સાહેબ કીધું કે આ વર્ષે અહીં જ્યારે જે બસની અંદર 40 પેશન્ટો રાજસ્થાનથી આવ્યા તો એ જેમણે ભાઈએ મોકલ્યા એ ભાઈ પોતે આપણી પાસે જે 10 વર્ષનો હતો ત્યારે આપણી પાસે એને હાર્ટનો વાલ રિપ્લેસમેન્ટ કરાવવાનો છે. આજે એ છોકરો પોતાના ધંધામાં આગળ વધી અને આપણે ડોનેશન તો આપે છે પરંતુ રાજસ્થાનથી આવા બાળકોને મોકલી અને ખરેખર મોટું કાર્ય કરે છે. તો એને બી અમે ધન્યવાદ આપીએ કે બિદરા સરદાર ટ્રસ્ટને ખાલી સ્થિર પોતાનું ઓપરેશન કરી પછી ભૂલ્યા નથી પણ જિંદગીભર પોતાનું અહેસાસ બતાવી રહ્યા છે કે ટ્રસ્ટ આટલું સરસ કામ કરે છે તો એ પોતાનો સહયોગ બી આપે છે. તો દાતાઓ અને ઓલ ધ ડૉક્ટર્સ ડૉક્ટર તરલ નાગરાની આખી ટીમને ખરેખર હું ધન્યવાદ આપું છું કે આટલું સરસ કામ કરી રહ્યા છીએ અને આપણે સાથે મળી અને બાળકોનું હજારે વધારે કામ કરીએ એ શુભેચ્છા સાથે. જય જીનેન્દ્ર વિજય છેડા, ચેરમેન બિદરા સૌદર ટ્રસ્ટ. મારું નામ વીરાભાઈ પેથાભાઈ ચૌહાણ, ગામ પ્લાસવા, તાલુકો રાપર. દીપકભાઈ નોગાભાઈ રાઠોડ. બાબાને પહેલેથી કેલ્શિયમ ઓછું છે એટલે હાલતા એમના ફ્રેક્ચર થઈ જતું, બટકી જતું હતું અને દવા ચાલુ એટલે પાછું ઓટોમેટિક સંધાઈ જતું હતું. પહેલાં મુંબઈ લીધી હતી ત્રણ નાગડાસરની થોડોક ટાઈમ, પછી વચ્ચે બંધ કરી નાખી, પાછું હવે ચાલુ રાખી કરી છે. અત્યારે સારું છે, દુખાવો ઓછો થઈ ગયો, બટકતું નથી, તૂટ ફૂટ નથી થતી. એમનો આધાર એ કે નાના નાના છોકરાઓને જે ફ્રીમાં કરી આપે છે એનો ખૂબ ખૂબ આભાર. ગામ બિદડા, મારું નામ છે શીતલ મયુર ડેડિયા, ગામ બિદડાની છું. મારો બાપો છે મનન મયુર ડેડિયા, એને જન્મથી જ હાથપગનો પ્રોબ્લેમ હતો સ્નાયુનો, ઘણા ડૉક્ટરોને બતાવ્યું પણ ક્યાંય એની ટ્રીટમેન્ટ થઈ નહીં. અહીંયા બિદડા સરોદય ટ્રસ્ટમાં આવ્યા અમે લોકો ને અહીંયા ડૉક્ટર તરલ નાદરાનો સત્પણ થયો અમારો, એને મનનને ત્યાં બતાવ્યું અને મનનને અહીંયા ઘણી સારવાર ચાલુ છે અને મનન હવે હમણાં ચાલતો થઈ ગયો છે. વિજયભાઈ છેડા થ્રુ અમારું ઘણું જ સારું થઈ ગયું અને ઘણી જ અમને અહીંયા સહાયતા મળી છે. વધુમાં જણાવું છું, મારો મનન મયુર ડેડિયાના 18 ઓપરેશન થઈ ગયા છે. અત્યારે સ્કૂલમાં પણ ગયો હતો અને SSC પાસ કરી અત્યારે 12th આવ્યો, બોર્ડ એક્ઝામ આપી અને એણે સાયન્સ લીધું છે ને એના ફિઝિયોથેરાપિસ્ટ બિદરા સરોદય ટ્રસ્ટમાં ચાલુ છે હમણાં એનો, તો એનો હું બિદરા સરોદય ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. મનનને આગળ જતાં એને સાયન્સ લીધું છે, આગળ જતાં એને એન્જિનિયરિંગ થવાનું એનું ધ્યેય છે એટલે આગળ એન્જિનિયરિંગમાં જવાનું વિચારે છે. રમેશ વલ્લભભાઈ શેખડા, ગામ રામોદ, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. આ 2013 મારો તીર્થ પડી ગયો હતો, ઇન્ફેક્શન થયું તો એને એવી સર્જરી માટે કોઈ હાથ નહોતું પકડતું. તરલ સાહેબ જેવા અમને ડૉક્ટર મળ્યા માનવતાવાળા અને અમારા તીર્થને 2 ઓપરેશન કરી અને એકદમ નોર્મલ કરી દીધો અને માનવતાય છે અને પોતે પણ બહુ મોટા પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન છે. એટલે આવા ડૉક્ટરની ટીમ એમાં આ ડૉક્ટરની સાથે બીજા ડૉક્ટર બી મોટા ડૉક્ટર બને એવી દુઆ છે અમારી.
અને અમે ખેડૂત લક્ષી માણા છે. આ સર્જરી અમારા માટે બહુ ખર્ચાળ હતી, સાહેબે અમારો હાથ ઝાલતા એકદમ નોર્મલ થઈ ગયું અને અમારું ઘર પરિવાર બધા ખુશખુલાસ ખુશખુશાલ છે બધા પરિવારમાં. બસ મને હું તો બધાને કહું છું હોતેને તરલ સાહેબ મને હોતેને કહે છે કે મને આવા દર્દી આપો, તો અમારે ગોંડલની અંદર ડૉક્ટર વાડોદરિયા સાહેબ છે, ડૉક્ટર વાઘેલા સાહેબ છે, પણ ત્યાં પણ જે કહીએ એવો કે કોઈ જન્મજાત ખોટ ખાપણ હોય, કોઈ ઇન્ફેક્શનવાળા દર્દી હોય તો મારો કોન્ટેક્ટ કરો, હું સાહેબ તરલ સાહેબના નંબર અપોઈન્ટી નંબર બિદડા સર્વોદય ટ્રસ્ટમાં આવે છે, હું સાથે આવીશ સેવા માટે. એવું છે, એ લોકો બોમ્બેથી આવતા હોય સેવામાં, તો અમારે તો અહીં ગુજરાતમાં ગુજરાતમાંથી આવવામાં કોઈ વાંધો છે નહીં. રાજસ્થાન કે જેસલમેર જિલ્લે જેસલમેર સે આતા હું, બોર્ડર ઇલાકે છે. તો મેં જનવરી મેં 19 બચ્ચોં કા ગ્રુપ લેકે આયા થા યહાં પર, તો ઉનમેં સે 9 બચ્ચોં કા ઓપરેશન અબ હો રહા હૈ, ઓર મેં ખુદ અપને બચ્ચે કો પહેલે લેકે આયા થા, તો મેરા બિલકુલ બચ્ચા સ્વસ્થ ઓર અભી ચલતા હૈ અચ્છી તરહ, અભી ભી મેરે સાથ મેં લેકે આયા હું બચ્ચે કો, ઓર કાફી સુધાર હુઆ હૈ. બહુત અચ્છા ટ્રીટમેન્ટ ચલતા હૈ. મેને હેમંતભાઈ ભી મેરે સે મુલાકાત કી થી, મેં તબ આયા થા 19 બચ્ચોં કા મેં ગ્રુપ લેકે આયા થા, તો ઉન્હોને મેરે કો બુલાયા થા, ઓર મેરે સે હેમંતભાઈ ઓર બલરામ પ્રેમસિંહજી જાખડ સાહેબ મેરે સે મિલે થે, ઓર ઉન્હોને ભી મેરે કો બોલા કે આપ રાજસ્થાન સે બચ્ચે લેકે આવો ઇધર, ઓર કાફી સુધાર હૈ, આપકી પૂરી તરહ હમ મદદ ભી કરેંગે. જો બિદાદા સૂર્યોદય ટ્રસ્ટ મેં વિજયભાઈ હૈ, ભરતભાઈ હૈ, ઉનકા ભી બહુત મેં શુક્રિયા અદા કરના ચાહતા હું, ધન્યવાદ.